नमस्कार, सीधू ने सक में आपनું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સમાજમાં ભેળસેળનું ઝેર ભળી રહ્યું છે. વધુ કમાણીની લાલચમાં કેટલાક વેપારીઓ સમાજના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમી રહ્યા છે. દૂધ હોય કે દૂધની બનાવટો હોય કે પછી રસોઈમાં વાપરવામાં આવતા મસાલા, તમામ પર ભેળસેળિયાઓની નજર છે. જો તમે ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ જીવલેણ સાબિત થઈ શકે છે. જે રીતે એક બાદ એક ભેળસેળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ચિંતા વધારી રહ્યા છે. असली नकली वच्चे भेद पारखवो मुश्किल. मूड प्रमाणे कार्यवाही करतु तंत्र. भेसेड़ियाओ ने एम ने एम नथी मळतु मोकड़ू मैदान. છાશવારે છેતરાઈ રહ્યો છે બજારનો રાજા. અસલી નકલી વચ્ચે કેવી રીતે કરવો ભેદ. જિંદગીમાં ઘોડાતું ભેળસેળનું ઝેર. बनासकांठा सहित समग्र गुजरात राज्य में दिन प्रतिदिन अखाद्य चीज वस्तुओं धूम वेचाण थई रह्युं छे. वेपारीओ नफो कमावानी लाय में लोकोना आरोग्य साथे खुल्लेआम छेड़ा करी रह्या छे. जो कि तंत्रनी पण ढीली नीति अने साठगांठना कारणे आवा तत्वोने मळे छे मोकळू मैदान. શું તમને ખબર છે? તમારી આસપાસ છે ભેળસેળનું સામ્રાજ્ય. તમે ફક્ત પ્રદૂષિત હવા જ નથી લઈ રહ્યા, તમે ખાઈ રહ્યા છો નકલી માલ. સવારે ઉઠો અને રાત્રે સુઓ ત્યાં સુધી તમે એવી મોટા ભાગની ચીજ વસ્તુઓના સંપર્કમાં આવો છો જે છે નકલી. અને આ વાત કોઈ ગામ કે શહેર પૂરતી નથી, પરંતુ બધે જ છે ગોલમાલ. સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે. અરે કહો કે ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સવારે ઉઠીને ફ્રેશ થવા માટે પીવાતી ચાથી લઈ અને દૂધ, દૂધનો પાવડર, સાબુ હોય કે પછી માથામાં નાખવામાં આવતું ઓઇલ, ખાવાનું ઘી, તેલ, મરચું, હળદર સહિત તમામ ખાદ્ય સામગ્રીઓમાં પણ ભેળસેળ થઈ રહી છે. વેપારીઓ અને ખાસ કરીને કેટલાક તત્વો વધુ નફો મેળવવાની લાહીમાં લોકોના આરોગ્ય સાથે રીતસર ચેડા કરી રહ્યા છે. બનાસકાંઠાના લોકોએ તો ખાસ ચેતવાની જરૂર છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 200થી વધુ જગ્યા પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં તેલ, ઘી, મરચું, હળદર, માથામાં નાખવામાં આવતા તેલના સેમ્પલ લેવાયા છે. તેમ છતાં પણ આવા લોકો પર કંટ્રોલ નથી કરી શકાતો. માત્ર ડીસા અને પાલનપુર જ નહીં, રાજસ્થાનની સરહદથી લઈને અમદાવાદ સુધીનો આખો વિસ્તાર અત્યારે ડુપ્લિકેટ વસ્તુઓથી ઘેરાયેલો છે, એવું કહીએ તો ખોટું નથી. માત્ર ખાવા પીવાની વસ્તુઓમાં જ થાય છે, એવું નહીં, બિયારણ પણ મોટાભાગે ડુપ્લિકેટ વેચવામાં આવે છે. સાબુ તેલ તો સામાન્ય વાત થઈ ગઈ છે, એવી સ્થિતિ છે. ઘી તેલ જે ખાદ્ય પદાર્થ છે એમાં પણ ભેળસેળ બહુ મોટા પ્રમાણમાં થાય છે. અને આ નેટવર્ક કરનારા જે લોકો છે એ ખાસ કરીને ડીસા અને પાલનપુર વિસ્તારના નિવાસીઓ છે, એના કારણે ડીસા અને પાલનપુર ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે.
ખાવાની કોઈ પણ ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી અટકાવવા નજર રાખવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રચના પણ કરવામાં આવી છે, જેનું કામ ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવી અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની છે। પરંતુ તંત્રમાં કેટલી ભેળસેળ છે તે વાતનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે જેલમાં સજા કાપી રહેલા કેદીઓને પીરસવામાં આવતા ભોજનમાં પણ થઈ છે ગોલમાલ। થોડા દિવસ પહેલા જ તેનો પર્દાફાશ અત્યારે થયો, જ્યારે પાલનપુર સબ જેલમાં કેદીઓને પીરસવામાં આવતા ભોજનમાં કીડા મળી આવ્યા, જેની ફરિયાદ બાદ ઘઉં અને હળદરના સેમ્પલ લેવાયા જે ફેલ ગયા। આજ બતાવે છે કે કેદીથી લઈને સામાન્ય જનતા પાસે ખાદ્યનો કેવો જથ્થો પહોંચી રહ્યો છે। જેલમાંથી અલગ અલગ ખાદ્ય ચીજના રો મટીરીયલના 9 જેવા સેમ્પલ લેવામાં આવ્યા હતા। એ નવ સેમ્પલ નવે નમૂનાના રિપોર્ટ આવી ગયા છે, જેમાં ઘઉંમાં જીવાત હોવાને કારણે નમૂનો અનસેફ જાહેર થયેલ છે, તેમજ હળદર પાવડરનો જે નમૂનો લેવામાં આવેલ એ નમૂનો પણ સામાની હાજરીના કારણે વધુ પડતી હાજરીના કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। આ ઉપરાંત જાન્યુઆરી 2020માં જે લીધેલ નમૂના રિપોર્ટ આવ્યા છે ફોર્મલ નમૂના, એમાં એવી જોશી દ્વારા શિવપાન મસાલા અરે શિવ મસાલા બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડીસા ખાતેથી હળદર પાવડરનો નમૂનો લેવામાં આવેલ, જેમાં વધુ પડતા તામાની હાજરીના કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। આવા તો અનેક દાખલા મળી આવે છે જેમાં વસ્તુઓ દેખાય છે તો અસલી પરંતુ સામાન હોય છે નકલી। આ એવા મસાલા અને તેલ છે જે તમે નાસ્તાથી લઈ અને રાતના ભોજનમાં ઉપયોગમાં લો છો, જે દેખાવમાં સામાન્ય છે પરંતુ જ્યારે લેબોરેટરીમાં ચેક કરવામાં આવે તો ખબર પડે છે કે કંઈક ગોલમાલ છે। બનાસકાંઠામાં ઘીનો નકલી જથ્થો મળી આવ્યો। આ ઘી જેનાથી બને છે તેની હકીકત સાંભળશો તો તમે પણ ચોંકી જશો। જે દેશી ઘી તમે તમારા બાળકો કે વડીલોને એ સમજી ખવડાવો છો કે તેનાથી તેમની તંદુરસ્તી કાયમ રહેશે, પરંતુ તે ઘીમાં પામ તેલ, વનસ્પતિ ઘી અને ઘીનું એસેન્સ આ ત્રણેયનો ઉપયોગ કરી અને અસલી ઘી બનાવવામાં આવે છે। નકલી ઘી જે ડબ્બામાં પરંતુ તે હોય છે નકલી। અને આ ઘી ડબ્બામાં એ રીતે પેક કરી તમને પધરાવાય છે જેથી તમને અસલી લાગે, ત્યાં સુધી કે તેમાં એવો સુગંધિત પદાર્થ પણ નખાય છે જેની સુગંધ લેતા તમને ઘી અસલી હોવાનું માલુમ પડે। જ્યારે તેલમાં સૌથી નીચા ભાવે પામ તેલ હોય છે, આ પામ તેલમાં જ વિવિધ પ્રકારના એસેન્સ ભેળવી અને ડબ્બા ઉપર સ્ટાન્ડર્ડ લેબલ લગાવી બજારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હોય છે। અસલીના સ્વાંગમાં વેચાતી નકલી વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। આવી ભેળસેળવાળી વસ્તુઓ જો રોજ ખાવામાં આવે તો જીવનું જોખમ પણ વધી જાય છે। ખાસ કરીને ખાદ્ય સામગ્રીમાં વાપરવામાં આવતા કલરવાળી ચીજ વસ્તુઓ જો રોજ ખાવામાં આવે તો શરીરમાં અનેક પ્રકારના કેન્સર થવાની પણ શક્યતા વધી જાય છે। તેના માટે લોકોએ આવી ભેળસેળવાળી ખાદ્ય સામગ્રીથી દૂર રહેવું જોઈએ તેવી ડોક્ટર પણ સલાહ આપી રહ્યા છે। ભેળસેળ અને કેમિકલ્સ જો છે એમાં સ્પેશિયલ જો કલરિંગ એજન્ટ જો એમાં ડાલવામાં આવે છે એ હાઈ ગ્રેડ કાર્સિનોજન હોય છે। કાર્સિનોજન મીન્સ કેન્સર પ્રોડ્યુસિંગ સબસ્ટન્સ એમાં એડ કરેલા હોય છે, તો તમે એને રૂટીન ક્વોન્ટિટીમાં લેતા રહો તો તમારા શરીરમાં કેન્સર થવાની શક્યતા ઝડપીથી વધી શકે છે। તમારે સ્પેશિયલ ધ્યાન રાખવાનું થાય કે જ્યાં સુધી હોઈ શકે તમારે ભેળસેળની વસ્તુ અવોઈડ કરો, અને એના માટે જો તમારે જો ISI યા એગમાર્કની જો વસ્તુ હોય કંપની પ્રમાણિત હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પ્રમાણે જો વસ્તુ મળતી હોય એને તમારે એને તમારે લેવાનું। પણ સવાલ એ છે કે ભેળસેળ કરતા તત્વો પર લગામ કોણ લગાવશે?
कारण के मोटा भागना अधिकारी भेड़सेर करता तत्वों साथ भाग बटाई करता हो गुजरात में बेफाम अखाद्य चीज वस्तुओं वेचाण थी रू वी जो भेड़सेर करता लोग पकड़ाई जाए तो छटकबारी कायदा मा मामूली दंड नी जोगवाई होवाना कारणे भेड़सेर करता वेपारी बेरोकटोक कोई पण प्रकार ना डर वगर बेफाम आवी चीज वस्तुओनु वेचाण करता होय छे। आम तो ग्राहक बजार नो राजा कहवाय छे अने ग्राहक साथे कोई पण प्रकार नी छेतरपिंडी थाय तो तेनी फरियाद करता ग्राहक अदालत मा आवा केस चालता होय छे। परंतु बनासकांठा जिल्ला मा आवेली ग्राहक अदालत मा छेला 3 महीना थी एक पण जज नथी जेना कारणे अहीं असंख्य केसों नो भरावो थई गयो छे जेना कारणे लोकोने मोकळुं मैदान मळी जाय छे। एटलुं ज नहीं जिल्लानी ग्राहक अदालतों मा जजनी निमणूक राज्य कमिशन द्वारा करवामां आवती होय छे परंतु गुजरात राज्य कमिशन मा पण छेला 4 महीना थी मुख्य जजनी जग्या खाली पड़ी छे। जो त्यां जजनी निमणूक थाय त्यारबाद ज जिल्ला लेवले आवेली अदालतों मा जजोनी निमणूक थती होय छे त्यारे आवी अदालतों मा चालता ग्राहकों अंगेना केस समयसर न चालता होवाना कारणे पण आवा भेड़सेड़ियाओने कायदानो कोई डर नथी रहेतो। मुख्य जज अहींथी छोड़ीने जता रह्या छे एमणे पण राजीनामुं आप्युं छे तो ए पण 4 महीनाथी नथी एटले 4 महीनाथी बनासकांठाની ग्राहक अदालत જ ચાલુ નથી આ સ્થિતિ છે। ગઈકાલે સમાચાર આવ્યા છે કે પાટણની કોર્ટને એનો ચાર્જ સોંપવામાં આવ્યો છે હવે એ દાખલા તરીકે અઠવાડિયામાં એક વખત આવશે તો પણ મેમ્બર નથી ચાલશે કેવી રીતે એટલે મેમ્બર વગર કોર્ટનું જે છે કોરમ નહીં થાય અને કોરમ નહીં થાય તો કોર્ટ ચાલવાની નથી। હવે અહીંયા જ્યાં સુધી જજની નિમણૂક નહીં થાય હવે જો તંત્રમાં જ ખામી હોય તો જનતા નકલી ચીજ વસ્તુઓનો જ ભોગ બનશે ને ટૂંકમાં આપ જે નકલી સામાન ખાઈ રહ્યા છો તે ભેળસેળિયા લોકો અને તંત્રની રહેમના કારણે જ ખાઈ રહ્યા છો જેઓને તમારા સ્વાસ્થ્યની સહેજ પણ ચિંતા નથી। આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। આ વખતે એક જ વસ્તુની વાત નથી, સંપૂર્ણ આહાર ગણાતું દૂધ પહેલાથી જ નફાખોરો માટે કમાણીનું માધ્યમ રહ્યું છે। ભેળસેળથી દૂધને પહેલાથી જ નફાખોરો ઝેર બનાવતા આવ્યા છે અને તેવામાં સુરેન્દ્રનગરમાં દૂધના ભેળસેળનો મોટો કાંડ સામે આવ્યો। સફેદ દૂધનો કાળો ધંધો, દૂધના ટેન્કરમાં કરાતી હતી ગોલમાલ, બેફામ બન્યા છે ભેળસેળિયાઓ। કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનો છે, જ્યાંથી દૂધ ભરીને સુરસાગર ડેરીનું એક ટેન્કર બુધવારે રાત્રે ગાંધીનગર જવા નીકળ્યું હતું। જો કે રાજકોટ પોલીસે સાયલા નેશનલ હાઈવે પરથી દૂધનું આ ટેન્કર પકડી પાડ્યું। પોલીસને બાતમી મળી હતી કે દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે। પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે દૂધમાં ભેળસેળનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। ભેળસેળિયાઓએ દૂધ ચોરી માટે બનાવટી દૂધનો સહારો લીધો હતો। કેટલાક શખ્સો દૂધના ટેન્કરનું સીલ તોડી ટેન્કરમાંથી દૂધ કાઢી લેતા હતા અને તેટલી જ માત્રામાં નકલી દૂધ નાખતા હતા। દૂધ ચોરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। આરોપીઓ પાસેથી દૂધમાં ભેળસેળના સાધનો પણ પકડાયા છે। અસલી દૂધની જગ્યાએ દૂધમાં શેની ભેળસેળ કરાતી હતી તે હજુ સામે નથી આવ્યું। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને કુલ 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે। કાલે લગભગ 6:30 મિનિટે મારું ટેન્કર ચોટીલા સેન્ટર ઉપરથી મધર ડેરી ઉપર જતું હતું ત્યારે સાયલાની આજુબાજુની અંદર હોટલ ઉપરથી તે ટેન્કર ઊભું હતું અને એની અંદર ઉપરનો એક સીલ તોડ્યો હતો। તોડી અને જે દૂધ કાઢતા જોયા હતા પોલીસ સ્ટેશનવાળાએ માણસોએ ત્યારે એ લોકોને ત્યાંથી દૂધ ત્યાં પોલીસ સ્ટેશન ટેન્કર લઈ ગયા હતા। મહત્વનું છે કે ડેરી દ્વારા દૂધના ટેસ્ટિંગ બાદ ટેન્કરને સીલ મારી દેવામાં આવે છે જેથી તેને કોઈ ખોલી ન શકે। જો કે માફિયા તત્વો પાસે આનો પણ તોડ છે। એ આપણે તો ટેન્કર અહીંયા
ચિલિંગ સેન્ટરથી મોકલીએ છીએ, તો સાંજે ટેન્કરને મોકલ્યું હતું, તો રાત્રે ખબર મળી કે પોલીસવાળા ટેન્કરને ક્યાંય પકડ્યો છે રસ્તામાં. તો જ્યારે આપણે એ ટેન્કરને અહીંયા લાવ્યો તો આમાં આપણે ચાર સીલ મારીએ છીએ, તો આમાં એક સીલ આપણે તૂટેલી મળી છે યાર. તો આને પછી આપણે આનું સેમ્પલ લઈને અને પૂરી ટેસ્ટિંગ કરશું કે આમાં શું થઈ શકે છે, અને ટેસ્ટિંગ કર્યા પછી અમે ખબર પડશે કે આમાં કંઈ આને ભેળસેળ કરી હતી કે નથી કરી હતી. ડેરીના સંચાલકો હજુ પણ પકડાયેલા દૂધની ખરાઈ કરવા માંગે છે, ત્યારબાદ જ તેઓ દોષિતો સામે પગલા લેશે. સવાલ એ પણ છે કે ભેળસેળનું આટલું મોટું કૌભાંડ ચાલતું હોય અને ડેરીના કર્મચારીઓને તેની ખબર પણ ન પડે. મારા જિલ્લાની અંદર આજે મારી હાથે આ ટીમો ફરે છે, દરેક ક્વોલિટી દરેક બીએમસી ઉપર મંડળી ઉપર ચેક કરીને જ આપણે દૂધ લેવી છે, અને એ દૂધ આપણે ઓકે હોય એ દૂધ સ્વીકારવી છે. ખાસ કરીને આ તપાસમાં કોઈ બહાર આવશે કે ભેળસેળ બહાર આવશે તો આપ શું પગલાં લેશો? આની અંદર કોઈ પણ જવાબદાર વ્યક્તિ એ છે, પહેલાં તો મારું દૂધ ચેક કર્યા પછી ખબર પડે કે આ દૂધ ખાલી કાઢી અને મારી પાસે પાણી પણ રેડતા હોય, કોઈ ભેળસેળ પકડવામાં આવશે તો એમાં કડકમાં કડક સજા કરવામાં. સુરેન્દ્રનગર જિલ્લો દૂધ ઉત્પાદન માટે જાણીતો છે. સુરસાગર ડેરી સમગ્ર જિલ્લામાંથી પશુપાલકો પાસેથી દૂધ એકઠું કરીને ગાંધીનગરની મધર ડેરીને સપ્લાય કરે છે, જ્યાંથી આ દૂધ પેક કરીને સમગ્ર રાજ્યમાં મોકલાય છે. આ પહેલા પણ સુરસાગર ડેરીમાં દૂધને લગતા વિવાદ સામે આવી ચૂક્યા છે, જો કે આ વખતે તો ભેળસેળિયાઓએ હદ જ કરી નાખી. જે રીતે આ કૌભાંડ ચાલી રહ્યું છે તે દૂધ પીનારાઓ માટે ચિંતાનો વિષય છે, કેમ કે સંપૂર્ણ આહાર ગણાતું દૂધ બાળકથી લઈને વૃદ્ધો પણ પીતા હોય છે. સવાલ એ છે કે ભેળસેળના માફિયાઓએ અત્યાર સુધી કેટલા ટેન્કરોમાં ભેળસેળ કરી હશે, દૂધના નામે ટેન્કરોમાં શું ભેળવવામાં આવ્યું હશે, તેનાથી લોકોના આરોગ્ય સામે કેવું જોખમ ઊભું થશે, આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે કે કેમ. જો યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો આ કૌભાંડના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે સામે આવી શકે છે. રાજુદાન ગઢવી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. જીરું જેનાથી તમે વઘાર કરતા હોય છો અને તેની સુગંધથી લઈ અને સ્વાદ તમારી દાઢે વળગે છે, પરંતુ જીરુંમાં થતી ભેળસેળને ઘરે બેઠા જ તમે પકડી શકો છો, કેવી રીતે આ રિપોર્ટમાં જુઓ. ઘરે પરીક્ષણ થઈ શકે છે. એક તો આપણે જે લેબોરેટરીમાં બી અમે લોકો શરૂઆત એવી રીતે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી કરીએ છીએ. એક તો આપણે આપણી નજરથી બી આપણે ચેક કરી શકીએ છીએ કે એમાં કોઈ કાંકરી કે કોઈ ઇન્સેક્ટ્સ છે કે નહીં, અને બીજું એક પરીક્ષણ અમે લોકો અહીંયા તમને સરળ રીતે કેવી રીતે ઘરમાં તમે કરી શકો છો એ બતાવીએ છીએ. કે આપણે પાણી એક વાસણમાં કાચના વાસણમાં લઈ શકીએ છીએ. આ મેં તૈયાર કરીને જે રાખ્યા છે આ બે વાસણ છે, અને બે જુદા જુદા નમૂનાનું પરીક્ષણ તમને જોવા મળી રહ્યું છે. આમાં આ બે નમૂના અમે લીધા છે અને બંનેમાં કેટલી તફાવત છે એ જોવા મળી રહી છે. આ અમે લોકો લગભગ એક ચમચી જેટલું જીરું એક પાણીના વાસણમાં નાખ્યું છે, અને નાખીને લગભગ 10 મિનિટ જેટલા થયા છે અત્યારે, અને 10 મિનિટની અંદર અમે જોયું છે કે જે જીરામાં જે પ્રોબ્લેમ્સ હોય છે કે જે ઓછી ક્વોલિટીનું જીરું હોય છે એ ઉપર તરવા માંડે છે, અને અથવા તો કોઈ લાકડાનું વેર હોય છે તો બી એ ઉપર પાણીની સતહ ઉપર તરશે, અને બાકી જે પ્યોર જીરું હશે એ નીચે સેટલ થઈ જાય છે. અને એ હલકી ગુણવત્તાવાળું છે, મિલાવટવાળું જેને કહેવાઈ શકે. અને બીજું આપણે એ જોઈ શકીએ કે બંને જે ગ્લાસ છે બંનેના પાણીના કલરમાં બી ચેન્જ દેખા જોવામાં મળે છે. જેમ જે મિલાવટવાળું છે એમાં કલર બ્રાઉન થઈ ગયું છે, અને જે પ્યોર હોય છે એનું સ્લાઇટલી યલોઇશ ગ્રીન જેવું રહે છે, જે એનું નેચરલ કલર હોવું જોઈએ. અને જો મિલાવટ હોય તો એનું કલર આવી રીતે ડર્ટી બ્રાઉન જેટલું થઈ જાય છે. તો આ એક સરળ પરીક્ષણની પદ્ધતિ છે જે ઘરમાં આપણે કરી શકીએ છીએ. લોકોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં જે મેં વાત કરી કે જે ખુલ્લા વેચાતા મરી મસાળા હોય છે એમાં ભેળસેળની શક્યતા વધી જાય છે, તો એક તો આપણે એક રાખવી જોઈએ કે અમારે જે બી મરી મસાલા લેવા છે એક તો રેપ્યુટેડ દુકાન કે સ્ટોરથી લઈએ, અને બીજું પેકેજ હોય તો સૌથી વધારે સારું. અને ઘણીવાર આપણે પ્રાઇસની કમ્પેરિઝન કરતા હોઈએ છીએ, તો
જો બહુ ઓછા પ્રાઇસમાં કંઈક કોઈ મરી મસાલા વેચાતા હોય છે તો થોડુંક એને બી આપણે સાવચેતીથી એના ઉપર વિચાર કરીને ખરીદવું જોઈએ કે આ મસાલો એટલું સસ્તું કેવી રીતે મળી રહ્યું છે. જેમ આપણે પ્રાઇસની કમ્પેરિઝન કરીએ તો પેકેજની તુલનામાં અનબ્રાન્ડેડ જે જીરું છે લગભગ હાફ પ્રાઇસ જેટલું છે, એટલે 40 રૂપિયામાં 250 ગ્રામ જે મળતું હોય છે એ લૂઝમાં એ 40 રૂપિયા 250 ગ્રામ છે, પણ પેકેજમાં એનું ભાવ લગભગ 80 રૂપિયા 250 ગ્રામનું છે, એટલે એટલી ડબલ જેટલી તફાવત પ્રાઇસમાં બી જોવા મળે છે. તો ભેળસેળિયાઓએ ખાવા પીવાની ભાગ્યે જ કોઈ વસ્તુને છોડી હશે. દૂધ અને ખાદ્ય તેલથી લઈ અને મસાલા સુધીની વસ્તુઓને નફાખોરોએ શુદ્ધ નથી રહેવા દીધી. સામાન્ય લોકો પણ લાચાર છે, કેમ કે અમદાવાદમાં છૂટક વેચાતા જીરુના 60% સેમ્પલ લેબ ટેસ્ટમાં ફેલ થયા છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે અમદાવાદમાંથી લીધેલા જીરુના 12 માંથી 11 નમૂના ભેળસેળમાં હોવાનું સામે આવ્યું છે. આ તરફ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પણ ભેળસેળિયાઓની જાળ ફેલાયેલી છે. અમદાવાદમાં છૂટક વેચાતા જીરુના 60% સેમ્પલ લેબ ટેસ્ટમાં ફેલ છે. 12 માંથી 11 નમૂના ભેળસેળવાળા છે. જે પ્રોબ્લેમ્સ હોય છે એ ખુલ્લા વેચાતા જે મરી મસાલા મરચાં હોય છે એમાં જોવા મળે છે, એટલે આ વખતે અમે ફોકસ રાખ્યું છે જે લૂઝ કે અનબ્રાન્ડેડ જે પ્રોડક્ટ વેચાતા હોય છે. તો એમાં અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી લગભગ 12 જેટલા નમૂના અમે લીધા છે અને આ નમૂનાનું પરીક્ષણ કર્યું છે અને અહેવાલ સામે આવ્યું છે, જેમાં આ જોવામાં મળ્યું છે કે લગભગ 66% જેટલા નમૂનામાં પ્રોબ્લેમ જોવામાં મળી છે. અને જે 12 નમૂનાની વાત કરું છું એમાંથી 11 નમૂના જે છે જેમાં ભેળસેળ જોવા મળી છે. પારડીમાં સચવાયેલી ઐતિહાસિક ધરોહર આજે પણ શિવાજીના શૌર્યની યાદ અપાવે છે. અજબ ગજબ અજબ કિલ્લાની ગજબ કહાનીમાં જુઓ શિવાજીનો કિલ્લો રાત્રે 8:26. ગુજરાતમાં છત્રપતિ શિવાજીનો ઇતિહાસ, પારડીમાં સચવાયેલી ઐતિહાસિક ધરોહર, અજબ કિલ્લાની ગજબ કહાની, શિવાજીનો કિલ્લો જુઓ 8:26. તો સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.